ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 12 અપંગના ઓજસ તેમાં એક નાના છોકરાની વાત કરતા હતા કે જેને બાળ લકવાનો રોગ થયો હતો. તે પોતાના પગ ઉપર ચાલી શકતો ન હતો. તો હવે જોઈએ કે આગળ શું થાય છે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. ડોક્ટરે આ છોકરાને એવું કહી દીધું હતું કે તે હવે ક્યારે પણ એના પગથી ચાલી શકશે નહીં. છતાં પણ આ છોકરો નિરાશ થતો નથી. તેના અંતરમાં એટલે કે એના હૃદયમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી કે એ ચોક્કસ જ ક્યારેક પોતાના પગ ઉપર ચાલી શકશે. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો. તે પોતાના નિશ્ચેતન એટલે કે એનામાં ચેતના જ નથી, કોઈ જાતનું એમાં અનુભવ નથી કરી શકતો, તેવા પગ પર હળવેથી એક ટપલી મારે છે અને બોલે છે, મારા સાંઠ મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાએ લગાવી શકશો. એ પોતાના પગને મૂંગા દોસ્તો કહીને બોલાવે છે, કેમ કે એના પગ એકદમ શાંત છે, જરા પણ હલતા નથી, તેમાં કોઈક જાતની લાગણીનો અનુભવ નથી થતો. તેથી તે તેને શાંત મૂંગા દોસ્તો કહે છે અને કહે છે કે તમે વિશ્વાસ રાખજો કે ચોક્કસ જ તમે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો અને કૂદકા પણ લગાવી શકશો. અરે, આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. ત્યારબાદ તે તેના પગને કહે છે કે તમે આકાશ સુધી પહોંચી જવાય તેવા ઊંચામાં ઊંચા કૂદકા પણ લગાવી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું એ હિંમત નહીં હારું. તે તેના પગને કહે છે કે તમે હિંમત રાખજો, તમે હારી નહીં જતા, સાથે હું પણ એટલી જ હિંમત રાખીશ અને આપણે બંને સાથે જ આ હિંમત રાખીને આગળ વધશું અને ચોક્કસ જ એક દિવસ ચાલી શકશું, દોડી શકશું ને કૂદી શકશું. આ પ્રમાણે તે તેના પગ જોડે વાતો કરે છે. જોસભેર આટલું બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ધડી પડ્યો. ફ્રેન્ડ્સ, આ છોકરો, એનું નામ હતું વોલ્ટર, તો એના પગ જોડે આ વાટ કરતો હતો ત્યારે એકદમ જોશથી વાટ કરતો હતો, પણ તેના શરીરમાં ખૂબ જ કમજોરી હતી. તેથી તે આટલું બોલતા તો ખૂબ જ થાકી જાય છે અને તેનું સમતોલપણું ગુમાવી દે છે અને એકાએક તેની પથારીમાં ધડી પડે છે, એટલે કે પડી જાય છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. વોલ્ટર એના પગ સાથે વાત કરતો હતો તે એની માતા સાંભળે છે અને ત્યાં દોડીને આવે છે. એણે પૂછ્યું, બેટા, તું કોની સાથે વાત કરતો હતો? અને વોલ્ટરને પૂછે છે કે તું હમણાં કોની સાથે વાતો કરતો હતો? માં, મારા પગ સાથે. ત્યારે વોલ્ટર જવાબ આપે છે કે માં, હું મારા પગ સાથે વાતો કરતો હતો. પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? ત્યારે વોલ્ટરની માતા કહે છે કે પગ સાથે વાળી વાત કરાતી હશે, પગ તો કંઈ સાંભળતા હોય. હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. ત્યારે વોલ્ટર કહે છે કે મારા પગ ભલે ચાલી નહીં શકતા હોય પણ હું જે કહું છું તે સાંભળે તો ખરા જ. એમ તો તે એને શું કહ્યું? માતાએ આટુંટાથી પૂછ્યું. જ્યારે વોલ્ટર આવું કહે છે ત્યારે એની માતા કહે છે, એવું તો તે તારા પગને શું કહ્યું? વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશું. ત્યારે વોલ્ટરે એની માતાને કહે છે કે મેં મારા પગને કહ્યું કે તમે મૂંઝાઈ નહીં જતા, ગભરાશો નહીં અને હિંમત પણ હારતા નહીં. તે તેના પગને હિંમત રાખવા માટે કહે છે અને કહે છે કે ભલે આજે આપણે ચાલી શકતા નથી પણ એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે આપણે ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકશું. સાબાસ બેટા, સાબાસ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. જ્યારે વોલ્ટર પોતાની માતાને કહે છે કે તેને તેના પગને શું કહ્યું ત્યારે તેની માતા પણ તેને હિંમત આપવા માટે સાબાસી આપે છે.
અને કહે છે કે હા બેટા, તું જરૂર જ એક દિવસ કૂદકા લગાવી શકશે, તું બીજા બધાની માફક દોડી શકશે. જો તું હિંમત નહીં હારે તો તું જે કંઈ ધારે છે તે ચોક્કસ જ તું કરી શકશે. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. આવી રીતે આવા પ્રેરણાદાયી શબ્દો કહીને વોલ્ટરની માતા તેના અપંગ પુત્રને ખૂબ જ હિંમત આપતી. વારી ઘડીએ એને હિંમત આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આવા શબ્દો કહેતી હતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. આમ વોલ્ટર પોતે હિંમત ના હારી જાય અને નિરાશ ન બની જાય તેના માટે એ તેને પ્રોત્સાહન આપતી રહેતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્તરી સારવારના બીજા ઉપાયો તો કર્યા જ કરતી. આમ વોલ્ટરની માતા તેને વિશ્વાસ રાખવાનું કહેતી કે તું ચોક્કસ જ એક દિવસ ચાલી શકશે, અને એની સાથે સાથે એના પગ પર માલિશ કરતી, ડૉક્ટર પાસે સારવાર લેતી, આવા ઘણા બધા ઉપચારો તો તે કરતી જ રહેતી હતી, જેથી કરીને આ વોલ્ટરના પગ ફરીથી ચાલતા થઈ જાય. એકવાર વોલ્ટરના બોમાંડ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. ફ્રેન્ડ્સ, આપણે આગળ જ્યારે વોલ્ટરની વાતો સાંભળી તેના ઉપરથી આપને એ તો જાણ થઈ જ ગઈ કે આ વોલ્ટરને ઊંચા કૂદકા મારવાનું ખૂબ જ ગમતું હતું. તેને મન થતું હતું કે તેના પગ પણ ઊંચા ઊંચા કૂદકા મારે, બરાબર ને? તેથી જ્યારે તેના નગર બોમાંડમાં આ ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાય છે તેની જાણ વોલ્ટરને થાય છે, ત્યારે તેને આ હરીફાઈ જોવા જવાનું મન થાય છે. તે તો પોતાની લાકડાની ઘોડી લઈ છે અને તેના સહારે મેદાન પર પહોંચી જાય છે. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. હવે અહીં વિવિધ હરીફાઈઓનું આયોજન થયું હોય એટલે ઘણા બધા છોકરાઓ આવે. આ છોકરાઓ મેદાનમાં આમ તેમ ફરી રહ્યા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. આખા મેદાન ઉપર ઘણી બધી રમતો રમાતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. અહીં વિવિધ રમતોની વાત કરવામાં આવી છે કે ક્યાંક દોડ ચાલતી હતી તો ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. વોલ્ટરને તો ઊંચી કૂદ જ જોવી હતી. તેને ઊંચા કૂદકા મારવા જ ખૂબ ગમતા હતા, બરાબર ને? તેથી તે તો ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેસી જાય છે. બે લાકડીઓ ઉપર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં ટળતો હોય એમ વાંસને ઓળંગી જતો. ફ્રેન્ડ્સ, અહીં ઊંચા કૂદકાની રમત કેવી રીતે રમાય તેની વાત કરવામાં આવી છે કે બે બાજુ લાકડીઓ ઉપર વચ્ચે એક વાંસ ફેંકવામાં આવે છે અને જે ખેલાડી ઊંચી કૂદ કરવાનો હોય તે દૂરથી દોડીને આવે અને આ વાંસની નજીક આવીને પોતાની પગની ઠેક લગાવીને હવામાં ઊંચો કૂદકો મારે અને જાણે હવામાં ઉલટો હોય એમ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. વોલ્ટર તો આ હરીફાઈને ખૂબ જ રસથી જોતો હતો. એ જોઈને તેને પણ થઈ આવ્યું કે લાવને હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલીચાલી ન શકતા પગ પર એની નજર પડી. ત્યાર પછી તેની નજર પોતાના પગ પર પડે છે કે જે જરા પણ હલી શકતા ન હતા. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ અને સાથે જ પેલી લાકડાની ઘોડી પણ જોઈ છે અને તે નિરાશ થઈ ગયો. અને એ નિરાશ થઈ જાય છે કે મારા પગ તો જરા પણ હલી પણ નથી શકતા, પોતાની જાતે ચાલી પણ નથી શકતા, મારે આ લાકડાની ઘોડીની મદદથી ચાલવું પડે છે, તો હું આવો ઊંચો કૂદકો કેવી રીતે લગાવી શકીશ? અને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. જ્યાં જાતે ચલાતું એ નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધરીશ તે કરી શકીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કહ્યું તેમ આ વોલ્ટર મનમાં વિચારે છે કે જ્યાં જરાક પણ ચલાતું નથી ત્યાં આટલો ઊંચો કૂદકો મારવાની તો વાત જ ક્યાં આવે. પણ તેને તેની માતાની વાત યાદ આવી જાય છે. તેની માતાએ તેને આગળ જે કહ્યું હતું તે એ યાદ કરે છે કે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારશે
તે કરી શકશે અને ફરીથી તેનામાં હિંમત આવી જાય છે। જોયું બાળ મિત્રો આ વોલ્ટર કેવી હિંમત બતાવે છે અને તે તેના પગને પણ કેવી હિંમત આપે છે। તે નિરાશ થતો નથી અને પોતાના જીવનમાં આગળ વધવા માટે સતત પ્રયત્નો કરતો રહે છે। તેની માતા પણ તેને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેને કહે છે કે એક દિવસ તું ચોક્કસ જ ચાલી શકશે। આ એની હિંમત તેને રમતના મેદાન સુધી લઈ જાય છે। વોલ્ટર ઊંચા કૂદકાની રમત જોવા માટે મેદાન પર ગયો છે। આ હિંમત એને શું જીવનમાં આગળ વધવામાં મદદ કરશે, શું એની ઊંચા કૂદકા લગાવવાની ઈચ્છા પૂરી થશે તે આપણે આવતા અંકમાં જોઈશું। આવજો।